ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઉપર જુગારીઓના ટોળાએ ભારે પથ્થરમારો કરતા પોલીસે સ્વ બચાવમાં હવામાં ફાયરિંગ કરી રૂપિયા 1 લાખના મુદ્દામાલ સાથે 13 જુગારીઓની ધરપકડ કરી હતી. જો કે પોલીસ સાથેના ઘર્ષણમાં 6થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ વિભાગની અલગ અલગ ટીમોએ ટંકારિયા ગામમાં ચાલતા જુગારધામ ઉપર છાપો મારતા જુગારીઓના ટોળાએ પોલીસ ઉપર ભારે પથ્થરમારો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે હિંસક ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે સ્વ બચાવમાં હવામાં ફાયરિંગ કરી 13 જુગારીઓની ધરપકડ કરી હતી. જો કે હિંસક ટોળાના હુમલામાં 1 મહિલા કોન્સ્ટેબલ સહિત 4 પોલીસ કર્મીઓને પણ ઇજા પહોંચી હતી. ટંકારિયા ગામ ખાતે બનેલી આ ઘટનામાં જુગારધામ બિલાલ ઉર્ફે લાલન નામનો ઇસમ બિંદાસ્ત જુગાર મારતો હતો. રાજકીય વ્યક્તિઓ સાથે સાંઠગાંઠ ધરાવતા બિલાલની આ જુગારની ક્લબ ઉપર પોલીસે છાપો માર્યો હતો, ત્યારે હિંસક ટોળાએ પોલીસ ઉપર હુમલો કરતા પરિસ્થિતિ વણસી હતી. તો બહોત અંદર ઘૂસ ગયા પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ટંકારિયા ગામે જુગારની બાતમી મળેલી. તેના આધારે અમારા એલસીબીની ટીમ, જેમાં પીઆઈ થર્ડે તથા ધરુક એની સાથે બીજા અન્ય પોલીસના કર્મચારીઓ સાથે રેડ કરવામાં આવેલી, જેમાં બિલાલ કરીને જે જુગારનો રમાણતો હતો એના ત્યાં રેડ કરવામાં આવેલી છે. ત્યાં 13 જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે. 1 લાખ જેટલો મુદ્દામાલ ત્યાંથી કબજે કરવામાં આવેલો છે જુગાર દરમિયાન. અને આ રેડ દરમિયાન ટંકારિયા ગામના જે આજુબાજુના લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો પણ કરેલો, તેના અનુસંધાને 1 રાઉન્ડ ફાયર પણ કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા. અને આ અંગે કોઈ બીજી અફવાઓ ના ફેલાય અને આજુબાજુ કોઈ બીજા કોઈ અને બનાવ ના બને એ માટે લોકો બીજી અફવાઓ ના ફેલાય એના માટે હું અપીલ કરું છું. અને આ બાબતે પોલીસ અમારા પોલીસ દ્વારા 307 પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. પોલીસ કર્મચારીઓને પણ થોડીક ઇજાઓ થયેલી છે, તેને પણ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવાની કાર્યવાહી ચાલી છે. આ મુદ્દે પૂરેપૂરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ ચમરબંધી હશે એને છોડવામાં આવશે નહીં. જે પણ ટંકારિયા ગામે જુગારના જે કેસો કરવા દરમિયાન જ્યારે હુમલો કરવામાં આવશે તેઓને કોઈ પણ સંજોગોમાં હવે પોલીસ છોડવાની નથી. તે ટંકારિયા ગામને પણ અમે જે કંઈ થશે તે કાયદેસર કાર્યવાહી કરીશું. અમે વગન વગુને અમને મારી લીધા. ગમે થી બધા પોલીસ બધા બેહાડી ગયા હતા અને અમે ખાલી બહાર જોવા નીકળ્યા હતા. ઘણ અંગડે ઉભેલા માણસોને મારી લીધા. અમારા ફળિયા વાળા બધા બેહેલા હતા, તેમને વગન વગુને મારી લીધા. ને ત્યાં આગળ ફાઇટ કરેલું, 3 વાર શું કરેલું, 3 વાર ફાઇટ કરેલું છે, ફાયરિંગ કરેલું છે. કયા સંદર્ભમાં પોલીસ આવે છે? શું કામ હતું? ક્યાંની પોલીસ? ભરૂચની જતી.